નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? આપણે ઘણે ખબર છે કે ઘણા વખતે ઘણા આપણા કોઈ ફ્રેન્ડ હોય એને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરવો હોય, કોકને રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ કરવો હોય, તો આપણે શું કરીએ કે ચલો આપણા કોન્ટેક્ટમાં કોણ છે એવો કે જે ઘણા વર્ષોથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે અથવા તો ઘણા વખતેથી રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ કરે છે, તો ચલો આપણે એને મળવા જાય. કેમ? કારણ કે યાર ઘણા વર્ષથી આ બિઝનેસ કરે છે તો એમની પાસે ક્યાંક ઇન્સાઇટ હશે. આપણે જો નવું નવું આ લોકોની પાસેથી ઇન્સાઇટ લઈને આપણે બિઝનેસ નહીં કરીએ તો હોઈ શકે કે ઘણી બધી મિસ્ટેક કરશો, આપણો ટાઈમ વેસ્ટ થશે ને પૈસા વેસ્ટ થશે. આવી આપણે એક નોર્મલ હેબિટ હોય છે, યસ કે નો? બરાબર. જો તમે આટલું માનતા હોય તો આ વિડીયો મેં એવા લોકો માટે જ બનાવેલો છે કે જો તમે શેરબજારમાં આવીને કોઈ પણ જાતનું ટ્રેડિંગ કરવા માગતા હોય, પછી તમને એવું લાગે મારે સ્ટોકમાં ટ્રેડ કરવું છે, તમને એવું લાગે મારે ઓપ્શનમાં ટ્રેડિંગ કરવું છે, ફ્યુચરમાં કરવું છે, કોમોડિટીમાં કરવું છે, કોઈ પણ ટ્રેડિંગ કરતા પહેલાં તમે આ મારો વિડીયો જોઈ લેજો. આમાં હું તમને લગભગ 7-8 પોઈન્ટમાં એટલી ઇમ્પોર્ટન્ટ ઇન્સાઇટ્સ આપીશ કે તમને મોટી મોટી ઠોકરોથી બચાવી લેશે, તમારા પૈસા બી બચશે અને તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણો સમય, એ બી બચશે. તો શરૂઆત કરીએ. મેં ઘણા બધા પોઈન્ટ આમાં લેપટોપમાં લખી લીધા છે કારણ કે આપણે ભૂલ ના થાય, મિસ ના કરી જાઓ. પોઈન્ટ નંબર 1, ટ્રેડિંગ કરો તો લોંગ ટર્મ માટે ટ્રેડિંગ કરો. કેટલા મહિનાના લાખો લોકો સ્ટોક માર્કેટમાં જમ્પ લાવે છે. મને દર મહિને એટલી બધી ક્વેરીઝ આવે છે નવા નવા ટ્રેડરની, પણ અનફોર્ચ્યુનેટલી ઘણા બધા લોકોનો બહુ શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય છે અને એના લીધે એ લોકો શેરબજારમાં સક્સેસફુલ નથી થતા. અને દુઃખની વાત એ છે કે આપણે જો સ્કૂલ કરવું હોય ને તો સ્કૂલમાં બાર બાર સ્ટાન્ડર્ડ સુધી આપણે ભણશું, કોચિંગ ક્લાસીસ લેશું, 10th 12th કોલેજ રૂપિયા બેગ ભરી ભરીને રૂપિયા આપશું આપણે, પણ શેરબજાર જેવી વાત કે જ્યાં અપર ઇન્કમની કોઈ લિમિટેશન નથી ત્યાં આપણે 2-3 મહિનામાં હિંમત હારી જશું અથવા તો એવું થશે કે ભાઈ કેમ આમાં પૈસા બનતા નથી, આપણી પાસે 1-2 વર્ષ જેટલું પેશન્સ હોતું નથી. અત્યારે જ આ વિડીયો સ્ટોપ કરીને એક મારો બીજો વિડીયો જોઈ લ્યો જેનું નામ છે કે શેરબજારમાં 2 વર્ષ તો આપો. એમાં પછી મને બહુ આખા ઇન્ડિયામાંથી આપણા ગુજરાતીઓ પાસેથી કમેન્ટ અને ક્વેરીઝ આવેલી હતી કે કોઈ પણ ફિલ્ડમાં તમે 2-2.5 વર્ષ તો આપો, જેટલું તમે એક્સપેક્ટેશન એવી રાખશો ને કે હું આજે આવું છું મારે કાલે કમાઈ જવું, તો હું તો તમને એવું કહું છું કે તો તમે શેરબજારમાં આવો જા, તમારો અનનેસેસરી ટાઈમ અને પૈસા બે વસ્તુ જશે. જ્યાં સુધી તમારો લોંગ ટર્મ વિચાર ન હોય તો તમે કોઈ પણ જાતનું ટ્રેડિંગ શરૂ કરતા નહીં. સ્ટોક માર્કેટ તમને કોઈ દિવસ થોડા ટાઈમમાં બહુ મોટું રિટર્ન આપશે નહીં, તે શાંતિથી આપણે જવું પડશે. આ નંબર 1 ઇન્સાઇટ હું તમને કહું છું. પોઈન્ટ નંબર 2, તમે મૂડી પર રિટર્ન કમાવાની ટ્રાય કરો, ખોટે ખોટી હવાબાજી ઉપર એક્સપેક્ટેશન નહીં. ઘણી બધી વખત મારા હું તમને કન્વર્ઝેશન બતાવું તો તમને એવું લાગે કે આવા આવા લોકો હોય છે, અને હોય છે ખરેખર. માની લ્યો કે કોકની મૂડી છે 50,000, તો એને 50,000 ઉપર 50,000 મહિનાના કમા લેવા છે, 1,00,000 ઉપર 5,00,000 રૂપિયા કમાઈ લેવા છે. એટલે કોઈ મેથેમેટિકલી ઇમ્પોસિબલ વસ્તુ આ લોકો રાખતા હોય. એ લોકોને એમ લાગે સ્ટોક માર્કેટ એટલે તો ખજાનો, બસ આપણે પૈસા નાખીને ચોરી અને આપણે આવી જવાનું છે. આ વાત હું બહુ કડવાશથી બોલું છું પણ આ વાતની બહુ રિયાલિટી છે. તમારી આજુબાજુ જોજો કે લોકોની શેરબજારમાં મેન્ટાલિટી કેવી છે. ભાઈ હું જેટલી કેપિટલ નાખું છું એના ઉપર પર્સન્ટેજ બેઝ ઉપર રિટર્ન કોઈ વાત નહીં કરે. એને એવું કે ભાઈ હું 1,00,000 નાખું, મારા હાથમાં 2,00,000 ક્યારે આવી જશે, બસ મને તો એનાથી મતલબ છે. અને આવા ક્વેરીઝ ઘણી બધી મને આવે છે અને ત્યાં જ લોકો માર ખાઈ જાય છે. લોંગ ટર્મ ઉપર એક સાચી ફેર તમે રિટર્ન એક્સપેક્ટેશન રાખો ને તો તમે જે અત્યારે ખોટું વિચારીને બેઠા છો ને એના કરતાં સ્ટોક માર્કેટ તમને વધારે પૈસા આપશે, એટલી મારી ગેરંટી છે. બરાબર. હંમેશા તમારા કેપિટલ ઉપર પર્સન્ટેજ બેઝ ઉપર આપણે રિટર્નની એક્સપેક્ટેશન રખાય, બાકી બધું આપણા માઇન્ડનો વહેમ છે. બરાબર. પોઈન્ટ નંબર 3, મૂડી પ્રમાણે સમય પ્રમાણે ટ્રેડિંગ કરો. એટલે શું કે ભાઈ મારે સ્વિંગ ટ્રેડિંગ કરવું છે તો એના માટે અમુક મૂડી જોશે અને એના માટે અમુક સમય આપવો પડશે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીશ સ્ટોકમાં, અમુક મૂડી જોશે, અમુક રીતે સમય આપવો પડશે. હેજિંગ કરીશ, અમુક મૂડી જોશે, અમુક સમય આપવો પડશે. જો તમે ઓપ્શનમાં ઇન્ટ્રાડે કરતા હોય કે ઇક્વિટીમાં ઇન્ટ્રાડે કરતા હોય તમારે સમય વધારે જોશે. જો તમારી પાસે સમય નથી તો તમે સ્વિંગ ટ્રેડિંગમાં અથવા તો ઓપ્શન હેજિંગમાં જતા રહ્યો. લોકોને આ બધું ગમતું નથી. એટલે તમારી કેપિટલ કેટલી છે અને તમારી પાસે ટ્રેડિંગનો સમય કેટલો છે એ પ્રમાણે તમારે ટ્રેડિંગ કરાય. તમને શું ગમે છે, તમને શું સારું લાગે છે એ રીતે ટ્રેડિંગ ન કરાય. ઘણી બધી વખત મેં એવું જ જોયું છે કે જે માણસ ખરેખર બનેલો છે હેજિંગ માટે એ ઇન્ટ્રાડેમાં પોતાનો સમય નાખે છે. જે માણસ ખરેખર બન્યો છે
સ્વિંગ ટ્રેડિંગ માટે, એ ક્યાંક બીજે સમય નાખે છે. તમે જોબ કરતા હોય તો તમે એ રીતની સ્ટ્રેટેજી અને એ રીતનું ટ્રેડિંગ ટાઈપ ચૂઝ કરો. માર્કેટમાં શું ચાલે છે, તમારો ફ્રેન્ડ શું કરે છે, તમારું નેબર શું કરે છે અને તમારે શું કરવું છે એનો કોઈ મિનિંગ છે નહીં. કારણ કે જો તમે આ વસ્તુ ફોલો નહીં કરો ને તો જ્યાં જેટલો સમય દેવાનો છે ત્યાં તમે દઈ ન શકવાના. જ્યાં જેટલી કેપિટલ છે એટલી કેપિટલ વગર તમે ઓછી કેપિટલથી બધું એડજસ્ટમેન્ટ કરવા જશો એ કામમાં નહીં આવે. એટલે જાણી લો કે તમારી પાસે કેટલી મૂડી છે, તમારી પાસે કેટલો સમય છે, આ બેયનું કોમ્બિનેશનથી શું પોસિબલ છે એ તમે કરો. પોઈન્ટ નંબર 4, લોસ મેનેજ કરો, પૈસા કમાશો. હમણાં જ એક વિડીયો મેં પોસ્ટ કરેલો હતો, સ્ટોક માર્કેટમાં જે લોકો લોસ મેનેજ કરતા શીખી જાય છે એ લોકોની બાય પ્રોડક્ટ છે પૈસા. આપણા બધાની એક્સપેક્ટેશન શું હોય છે, પૈસા પૈસા પૈસા, પ્રોફિટ પ્રોફિટ પ્રોફિટ, એના હિસાબે થાય છે લોસ લોસ ને લોસ. એની જગ્યાએ આપણે મેનેજ કરવાનો છે લોસ. જેટલા તમે માસ્ટર થશો લોસ મેનેજમેન્ટમાં એટલો જ તમે પ્રોફિટ બનાવી શકશો. આ વસ્તુને ધ્યાન રાખજો. વર્ષોનો એક્સપિરિયન્સ હું તમને એક લાઇનમાં સમજાવવાની ટ્રાય કરું છું. પછી પોઈન્ટ નંબર 5, પોતાની સિસ્ટમ બનાવો, બીજાની નહીં પોતાની સિસ્ટમ. સિસ્ટમ એટલે શું, તમારી પાસે કેપિટલ કેટલી છે, તમે કયું ટ્રેડિંગ કરો છો, તમે કેટલા ટ્રેડ દિવસના લેશો, દરેક ટ્રેડમાં તમારી કેપિટલ કેટલી રિસ્ક ઉપર મૂકો છો, કેવી રીતના તમે પ્રોફિટ બુક કરશો, કઈ સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરો છો, કઈ પેટર્ન ઉપર ફોકસ કરો છો, કઈ સિચ્યુએશનમાં તમે ટ્રેડ નહીં લ્યો, કઈ સિચ્યુએશનમાં તમે રિસ્ક વધારે લેશો, આ બધું પ્રીડિફાઇન્ડ છે તમારી પાસે. જેની પાસે સિસ્ટમ છે પોતાની અને પોતાની પર્સનાલિટી પ્રમાણે સિસ્ટમ ડિઝાઇન કરો, એ માણસ જીતી જશે. અવનવી સ્ટ્રેટેજી અવનવા લોકોને ફોલો કરવા જશો અને ગટ ફિલિંગ ઉપર સ્ટોક માર્કેટને રમવા જશો તો ફસાશો. આ વસ્તુ ધ્યાન રાખજો. પોઈન્ટ નંબર 6, પ્રાઇસ એક્શનમાં માસ્ટરી મેળવો. પ્રાઇસ એક્શન મારી એટલી પ્રિય વસ્તુ છે, તમે ઘણા બધા મારા વિડીયો બી જોયેલા હશે. આપણી એપ્લિકેશન છે એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રાઇસ અપડેટ બી હું આપું છું. મારા માટે ભાવ ભગવાન છે અને હું ઇન્ડિકેટર્સ બહુ રેરલી યુઝ કરું છું અને ન્યૂઝ ચેનલ ઉપર રેરલી હું ફોકસ કરું છું. આપણને બધું ચાર્ટમાં જ દેખાઈ જશે. તમે ઇન્ટ્રાડે કેશમાં ટ્રેડિંગ કરવું હોય, ઓપ્શનમાં કરવું હોય, ઓપ્શન હેજિંગ કરવું હોય, સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય, ફ્યુચર ટ્રેડિંગ કરવું હોય, કોમોડિટી કરવું હોય કે ફોરેક્સ કરવું હોય, આ બધામાં એક કોમન નોલેજ શું જોઈએ, પ્રાઇસ એક્શન. પ્રાઇસ એક્શન વાળો તમે એને જે ચાર્ટ આપો એમાં ટ્રેડિંગ કરીને બતાવશે તમને. એટલે જે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર ફોકસ કરો, બીજું બધું આપ મેળા સેટ થઈ જશે. ઘણા બધા લોકોની પ્રાઇસ એક્શનમાં માસ્ટરી નથી અને પછી રિસ્ક મેનેજમેન્ટ અપ્લાય કરીને બેઠા હોય છે. સારું રિસ્ક મેનેજમેન્ટ કરશો પણ એન્ટ્રીમાં માસ્ટરી નહીં હોય, પ્રાઇસ એક્શનમાં માસ્ટરી નહીં હોય તો એ કાંઈ કામમાં આવશે નહીં. પોઈન્ટ નંબર 7, બીજા ઉપર ધ્યાન ના આપો. આ કેટલું કમાય છે, એ કેટલું કમાય છે, એણે ક્યારે સ્ટોક માર્કેટની શરૂઆત કરી, એની પાસે શું છે. અત્યારે આજના સોશિયલ મીડિયામાં દર બીજા ચેનલે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઓપન કરી નાખ્યું છે ટ્રેડિંગ માટે, દર બીજા માણસે યુટ્યુબ ચેનલમાં ટ્રેડિંગ કરવા માંડે છે. બરાબર છે, આ રીતે ટ્રેડર નથી બનાતા. ટ્રેડર બનવા માટે બહુ મહેનત કરવી પડે છે દિવસ રાત. એકલું સોશિયલ મીડિયા ઉપર ટ્રેડ પોસ્ટ કરીને કોઈ ટ્રેડર ન બની શકે. આમાંથી 99.99% લોકો 6 મહિના 8 મહિનામાં ગાયબ થઈ જશે કેપિટલ ઉડાડીને. ટ્રેડર હોય ને તે ટ્રેડર બનતા બનતા તમારે અખાડામાં મહેનત કરીને એમ રોજ મહેનત કરવી પડે. એટલે બીજા શું કરે છે ને કોણ શું કરે છે એના ઉપર ધ્યાન ન આપો. પોતાના ટ્રેડિંગ ઉપર, પોતાના શીખવા ઉપર, પોતાની સિસ્ટમ સ્ટ્રેટેજીસ પેટર્ન ઉપર, પોતાના લોસ મેનેજમેન્ટ ઉપર, પોતાની આવડત ઉપર ધ્યાન રાખો. બાકી કોણે કેટલું કમાણા, કોણે કેટલો લોસ કર્યો, કોણે શું લીધું, આ બધી ડિસ્ટ્રેક્શનમાંથી મુક્ત થઈ જાઓ. પોઈન્ટ નંબર 8, અને મારો આ ફેવરેટ પોઈન્ટ છે, લાસ્ટ પોઈન્ટ, બિઝનેસમેનની જેમ ટ્રેડ કરો. તમે ટ્રેડર છો, તમે એક બિઝનેસમેન છો, તમારું કામ છે કેપિટલ લગાવી અને એના ઉપર સારું રિટર્ન કમાવાનું. તો આ વસ્તુ જ બિઝનેસમેન કરતા હોય છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ વાળા કરતા હોય છે. બીજા કોઈ પણ બિઝનેસમાં એક ગ્રોસરી સ્ટોર વાળો બી આમ જ કરતો હોય છે. તમારી સોસાયટીમાં જે ગ્રોસરી સ્ટોર વાળો છે અથવા તો નાની મોટી સુપર માર્કેટ છે, એ લોકો બધો રો મટીરિયલ લઈ આવીને માર્કેટમાં વેચી અને એના ઉપર 25-30% માર્જિન કમાતો હોય છે. બીજું તે લોકો કંઈ નથી કરતા. તો તમે એક બિઝનેસમેન છો, બિઝનેસમેનની જેમ આ ટ્રેડિંગના બિઝનેસને અપ્રોચ કરો. અડધા મનથી ઠીક છે, જેટલું કમાવું છે એટલું કમાઈ લેશું, આમ છે તેમ છે, આને ફોલો કર્યા આને ફોલો કર્યા, રેન્ડમ ના કરો. આને સિરિયસ ડેડિકેશન આપો, આમાં એફર્ટ્સ આપો, વસ્તુને સમજો, સાચી રીતે આને અપ્રોચ કરો અને જેટલું તમે એક શોપ ખોલી અને તમે એક ધંધો કરતા હોય ને એ એટલી જ
સિરિયસનેસથી આ ફિલ્ડમાં આવો તો કોઈ પણ ટ્રેડિંગમાં તમને સરસ ટ્રેક મળી જશે અને રસ્તાઓ ખુલી જશે. આ 8 પોઈન્ટ છે અને આ 8 પોઈન્ટ હું વર્ષોના અનુભવથી કહું છું. જે લોકો એક્સપિરિયન્સ ટ્રેડર છે એ લોકો ખાસ રિલેટ કરશે. જો તમે નવા છો તો આ પોઈન્ટને ફોલો કરજો, તમે ઘણા બધા મોટા ખાડામાંથી બચી જશો. બાકી કોઈ પણ જાતનું તમે ટ્રેડિંગ કરતા હોય, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો, બહુ ફાયદો થશે. ઘણા બધા એમાં મેં ફ્રી વિડીયોઝ મૂકેલા છે. મારા વોટ્સઅપ નંબર હોય તો અમારી સાથે જોડાઈ લેજો, ઘણો બધો ફાયદો મળશે. મળતા રહેશો સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી વિશ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે, અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે, તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશિપની. મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે, એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશિપ અથવા તો કોચ હોવું જોઈએ. તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી, ઓફલાઈન મેન્ટરશિપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય, એટલે મેન્ટરશિપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે. જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ. બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય, તો એ વર્કશોપથી તમે એની મહારત હાસિલ કરી લેશો અને આખો મેન્ટરશિપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં. બીજું છે, આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે, ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે, હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે, સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે. આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું, મોટા ખાડામાં કેમ ન પડવું, રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ, આ 360 ડિગ્રી મેન્ટરશિપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે. સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે. આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે, કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ. બીજું કે આ જ પૈસા તો બનેગાની એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇસ એક્શન અપડેટ બી આપું છું, એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે. યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણી એપ્લિકેશનની. ના મળે તો તમે મને વોટ્સઅપ કરો, હું તમને લિંક આપી દઈશ. સી યુ સૂન.